ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજનો આપણો જે વિડીયો છે એ ગોસના નિયમના ઉપયોગો એના રિલેટેડ છે ઓવરઓલ આપણે ગોસના નિયમને જોઈ ગયા ગોસનો નિયમ બંધ પૃષ્ઠ માટે છે ગોસના નિયમ મુજબ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એ ક્યુ અપોન એપ્સિલોન નોટ જેટલું હોય જ્યાં ક્યુ એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ભાર છે આ નિયમનો સૌથી સારામાં સારો ઉપયોગ એ જ છે કે આ નિયમની મદદથી સમિતિ ધરાવતા જેટલા પણ પદાર્થો હોય એ પદાર્થોને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ તો આપણે આવા જ ઉપયોગોની આ વિડીયોની અંદર ચર્ચા કરશું પહેલો જેનો ઉપયોગ છે કે અનંત લંબાઈનો વાહક તારને કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે એક અનંત લંબાઈનો વાહક તાર ધારી લઈએ તો જે પ્રમાણે અહીંયા આપણને ડાયાગ્રામ દેખાય છે અનંત લંબાઈનો વાહક તાર આકૃતિમાં દર્શાવેલો છે હવે વાહક તાર ધારી લીધા પછી આપણને ખબર છે કે એ વિદ્યુત ભારિત હોવો જોઈએ આપણી પાસે વિદ્યુત ભારિત હોવા માટે બે કન્ડિશન હોઈ શકે કાં તો એ ધન વિદ્યુત ભારિત હોય અથવા ઋણ વિદ્યુત ભારિત હોય અહીંયા આપણે સરળતા ખાતર આ જે વાહક તાર છે એ ધન ભારિત ધારી લઈએ છીએ અને એટલે જ આપણે એના ઉપર ધન રિપ્રેઝેન્ટ કરીએ અહીંયા અનંત લંબાઈ સુધી તાર વિસ્તરેલો છે એટલે આખા તારની આપણે વાત કરી શકતા નથી એટલે એમાંનો અમુક ભાગ જ આપણે ધારીને ચર્ચા કરવાના અને એટલા માટે અહીંયા જે વિદ્યુત ભાર છે એ સમાન રીતે વિતરણ પામેલો છે એટલે આપણે એક પારિમાણિક રચના હોવાને કારણે આપણે લેમડા રેખીય વિદ્યુતભાર ઘનતાને અહીંયા આપણે ધારી લઈએ છીએ તો આપણે અહીંયા એવું કહી શકીએ કે અહીંયા જે તાર છે એ તારની અંદર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે અને બીજું કહી શકીએ કે આ તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા એ લેમડા છે ચલો હવે આપણે અહીંયા શું કરવું છે તો આપણે કોઈ એક પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે પહેલાં તો આ તારના કારણે એટલે આપણે અહીંયા કોઈ એક પી બિંદુ પહેલાં ધારી લઈએ ક્લિયર છે કે પી બિંદુનું તારથી લંબ અંતર એને ધ્યાનમાં લેવા માટે આપણે તાર પરનું કોઈ એક બિંદુ ઓ લઈએ અને ત્યાંથી પી સુધીનું લંબ અંતર જેને આપણે અહીંયા આર કહીએ ક્લિયર છે કે આપણે આ પી બિંદુ એ જ વિદ્યુત ક્ષેત્રને મેળવવું છે એટલે એ જ આપણો આમ નોર્મલી કહીએ તો આ જે પ્રશ્ન છે એ પણ આ જ રીતે પૂછાતો હોય છે તો અહીંયા આપણે ધારો કે તારથી આર જેટલા લંબંતરે આપેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે તો અનંત લંબાઈનો તાર છે એટલે આપણે તો તાર તો ઘણો દૂર ફેલાયેલો છે એટલે આપણે શું કરશું એને સમજવા માટે તારને નાના નાના ખંડોમાં વિભાજીત કરી દેસુ અહીંયા સરળતા ખાતર ઓ બિંદુથી સમાન અંતરે ઉપર અને નીચે એવા બે નાના નાના ખંડોને આપણે ધારી લઈએ ધારો કે એક ખંડ ઉપરની બાજુએ દર્શાયો છે અને બીજો ખંડ નીચેની બાજુ દર્શાયેલો છે ઉપરના જે ખંડ છે એને આપણે પીવન નામ આપી દઈએ અને નીચેનો ખંડ છે એને આપણે પીટું નામ આપી દઈએ તો ક્લિયર છે કે વનને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને પીટુને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણું અહીંયા આ કેલ્ક્યુલેશન આપણે કરવું જોઈએ હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણી પાસે કે સૂક્ષ્મ ખંડ છે એક્ચુલી આ એટલે વનને કારણે પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર તો પહેલાં તો ક્લિયર છે કે પીવનને કારણે પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર વન અને પીને જોડતી રેખા પર હશે એટલે આપણે પહેલાં તો એ બંનેને જોડતી એક રેખાને રિપ્રેઝેન્ટ કરી દઈએ ક્લિયર છે કે ધનવિજભાર છે ધનવિજભાર હોવાને કારણે આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે બહાર તરફ એટલે ત્યાં આપણે પીવનને કારણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીંયા દર્શાવી દઈએ જેને આપણે કહીએ ઇવન એ જ રીતે પી ટુને કારણે પણ આપણે શોધવાનું થાય તો પી ટુ અને પીને જોડતી દેખાને પહેલા રિપ્રેઝેન્ટ કરી દઈએ અને ક્લિયર છે કે એ પણ બહારની દિશામાં હશે એટલે એને આપણે અહીંયા નામ આપી દઈએ ઈ ટુ ચલો આપણી પાસે ઇવન ઇ ટુ આયા તો ખાલી જો આ બે જ ખંડ હોય તો તેના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આપણને ખબર છે કે એ પરિણામે વિદ્યુત ક્ષેત્ર એ ઈ આ રીતે મળશે આકૃતિમાં જે પ્રમાણ દર્શાવ્યું અને આપણે જોઈ શકીએ છીએ કે એની દિશા ઓપીની ઓપી દિશામાં છે બહાર તરફ તો હવે શાબ્દિક રીતે એને આપણે આવું વર્ણન કરી શકીએ કે આકૃતિનો દર્શાવે તારના સૂક્ષ્મ ખંડો પીવન અને પી ટુને કારણે પી બિંદુ પાસે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રો જો ઈવન અને ઈ હોય તો તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ થશે અને જેની દિશા ઓપીની દિશામાં હશે હવે અહીંયા ક્લિયર છે કે આર અંતરે પી એક જ બિંદુ છે એવું નહીં ઓથી આર જેટલા અંતરે આખા તારની સરાઉન્ડિંગ એક વર્તુળ બનાવીએ તો એવા અસંખ્ય બિંદુઓ મળે ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા આપણે એક પીડેસ બિંદુ લીધું બીજું એક પીડેસડેસ બિંદુ લીધું આ બંને ઓથી આર અંતરે છે ક્લિયર છે કે અહીંયા આપણને એક વર્તુળાકાર કક્ષક મળશે આ વર્તુળાકાર કક્ષક પરના કોઈ પણ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર કેલ્ક્યુલેટ કરવામાં આવે તો આ જેટલું જ થાય એવું કહી શકાય એટલે કે કે જેટલા આવેલા બિંદુઓ અને પાસે પણ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યનું પરંતુ ત્રિજ્યાવર્તી અંદરથી બહારની દિશામાં હશે હવે આપણે ક્લિયર છે કે આને આપણે આ કેલ્ક્યુલેશન આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એના મૂલ્યને આપણે સમજવું છે અને ગાઉસના નિયમની મદદથી સમજવું છે એટલે આપણે હવે અહીંયા થોડાક આગળ ફરીથી વિચાર કરીએ અહીંયા તો અહીંયા ફરીથી આપણે આપણો જે તાર છે અનંત લંબાઈનો એને આપણે દર્શાવી દઈએ ક્લિયર છે કે એના પરના વિદ્યુત ભારોને આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ હવે જેમ આપણે આગળ જોયું કે આર અંતરે શોધવું છે એટલે આપણે અહીંયા એક નળાકાર્ય પૃષ્ઠને ધારી લઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો કે આપણે આર ત્રિજ્યાનો આડછેદ લઈને અને એલ લંબાઈને ધ્યાનમાં લઈને આપણે એક નળાકાર

તેની ફરતે આપણે આર ત્રીજી અને એલ લંબાઈની એક નળાકાર દોરી લીધો આ નળાકાર એ આપણું ગાવસેન પૃષ્ઠ છે ક્લિયર છે કે આ ગાવેન પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી શકીએ તો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે ઉપરનું જે પૃષ્ઠ છે એ આડછેદ વર્તુળાકાર એની જોડે સંકળાયેલો ફ્લક્સ શૂન્ય થશે એ જ રીતે નીચેનું જે આડછેદ છે ત્યાં પણ સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થશે અને ત્રીજું જે સપાટી રહી જેને આપણે નળાકારની વક્ર સપાટી કહીએ હા વક્ર સપાટી ઉપર આપણને અહીંયા સંકળાયેલું ફ્લક્સ મળશે અને જો સંકળાયેલું ફ્લક્સ મળશે તો તેના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળી શકે તો અહીં આપણે નળાકારની બંને વર્તુળ સપાટીઓમાંથી પસારેલું ફ્લક્સ શૂન્ય થશે જ્યારે તેની વક્ર સપાટીમાંથી ફ્લક્સ બહાર આવશે અહીં આપણે જોવા જઈએ તો નળાકારની જે બંને વર્તુળાકાર સપાટીઓ છે ત્યાં શૂન્ય થવાનું પણ આપણને કારણ હા ક્લિયર હોવું જોઈએ કેમ કે એની ઓલરેડી આપણે ચર્ચા આગળના વિડીયોમાં પણ કરી ચૂકેલા છીએ ત્યાં આપણે જોઈએ કે તારને કારણે જો ત્યાં વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એ ત્રિજ્યાવર્તી બહાર તરફ છે તો આપણે અહીંયા વિદ્યુક વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ હવે આરછેદ જો આપણે લઈએ અત્યારે આપણે ઉપરના આરછેદની વાત કરીએ છીએ જો આરછેદ લઈએ તો આરછેદ એ સપાટીને લંબ બહાર તરફ હશે તો આપણે જોઈ શકીએ કે હા આકૃતિમાં જે દિશા બતાવી એ એસની દિશા હશે એવું ને એવું નીચેના આરછેદ પર પણ હશે અને એટલે તમે જોઈ શકો કે બંને વચ્ચેનો ખૂણો જો અહીંયા ખૂણો જોવા જઈએ તો એ ખૂણો એક્ઝેક્ટ નાઇન્ટી ડિગ્રી બને છે અને એટલે ત્યાં ઈ ડોટ એસ જો કેલ્ક્યુલેટ કરીએ તો એ કોસ ઇ એસ કોસ પાઈ બાય ટુ થાય અને કોસ ફાય બાય ટુ ઝીરો છે એટલે એની જોડે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય એવું ને એવું નીચેના આરશે માટે પણ તમે લઈ શકો એનો મતલબ કે ફક્ત આપણને જે એનો વક્ર સપાટીવાળો જે ભાગ છે એમાંથી જ આપણને સંકળાયેલું ફ્લક્સ મળશે ચલો હવે આપણે જો એનો મતલબ કે મારે જો અહીંયા ફ્લક્સ શોધવું છે તો ફક્ત વક્ર સપાટીને ધ્યાનમાં લેવાની છે નળાકામાંથી બહાર આવતું ફ્લક્સ ધારો કે ફાઈ બરાબર ઈ ડોટ એસ છે તો આપણે વક્ર સપાટીનો એક નાનો ભાગ આપણે અહીંયા ધારી લીધો આપણે જાણીએ છીએ કે ઓથી પી બિંદુનું અંતર આપણી પાસે આર છે અને એના કારણે આપણે આગળ જ વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા કે એ ત્રીજિયા બહાર તરફ હતું હવે આપણે જે એ વક્ર સપાટીનો ખંડ ધારી લઈએ તો એ ખંડ પર એનો ક્ષેત્રફળ સદીશ ક્યાં આવશે તો અહીંયા જે દિશા દર્શાવું છું એ રીતે એ ખંડને લંબ બહાર તરફ હશે અને તમે આકૃતિ પરથી ક્લિયર જોવો છો કે સર ઈ અને એસ બંને એકબીજાને સમાંતર છે અને સમાંતર હોય એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય ઝીરો ડિગ્રી એટલે હવે જો અહીંયા ફ્લક્સને આપણે લખીએ તો ફાઈ બરાબર ઇ એસ કોસ ઝીરો કોસ ઝીરો વન થાય એટલે આપણને ફાઈ મળશે ઇ એસ ક્લિયર છે કે એસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એટલે ત્યાં આપણે લખી શકીએ ફાઈ બરાબર ઇ ઇન્ટુ ટુ પાઇ આર એલ તો જે ટુપાય આર એલ છે એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે ચલો આને રિઝલ્ટ નંબર એક આપી દો હવે આપણે ગૌસ્યન સપાટી માટે બીજું એક કાઉન્ટ કરી શકીએ કે જો ઘોસના નિયમનો ઉપયોગ કરીએ અહીંયા તો ગૌસના પ્રમેય પ્રમાણે નળાકારમાંથી બહાર આવતું ફ્લાસ હંમેશા કેટલું હશે તો આપણી પાસે સૂત્ર છે જેનું ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ હા અહીંયા આપણે પહેલાં ક્યુ શોધવાનો રહે તો તમે જે ગાઉસ્યન પૃષ્ઠ લીધું એની અંદરનો વિદ્યુત ભાર શોધવાનો થાય તો અંદર જોયું કે આપણે એલ લંબાઈનો તાલ લીધો છે તો ક્લિયર છે કે એટલા પરનો જ વિદ્યુત ભાર ધ્યાનમાં લેવાનો આપણે લેમડા આગળ પહેલાં ધારી લીધેલી છે ક્લિયર છે કે જો લેમડા હોય તો એની જોડે એલ વડે ગુણાકાર કરું તો મને કુલ વિદ્યુતભાર એ ભાગનો મળે તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા ક્યુ બરાબર લેમડા એલ હા એ વેલ્યુને જો આપણે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટની અંદર મૂકીએ તો આપણને વેલ્યુ આવી મળશે ફાઈ બરાબર લેમડા એલ ઓપોન એપ્સિલોન નોટ આને તમે રિઝલ્ટ નંબર બે આપી દો હવે આપણે સમીકરણ એક અને બેને સરખાવતા ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે પહેલું સમીકરણ આગળના સ્લાઇડમાં શું હતું તો આપણે કહી શકીએ કે સર ફાઈ બરાબર ઈ ઇન્ટુ ટુ પાય આર એલ આ આગળનું સમીકરણ હતું ક્લિયર છે કે આનો જ ઉપયોગ આપણે જો અહીંયા કરીએ તો હવે આપણને મળે ઈ ઇન્ટુ ટુ પાય આર એલ બરાબર લેમડા એલ અપોન એપ્સિલો નોટ ચલો આના પરથી ઈને સૂત્રનો કરતાં બનાવીએ તો આપણી પાસે ઈ બરાબર લેમડા અપોન ટુ પાય આર એપ્સિલો નોટ આવો મળી ગયું ચલો ક્લિયર છે કે આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે જો મારે સદીશની રીતે લખવું હોય એને તો હું સદીશની રીતે લખી શકું ઈ બરાબર લેમડા અપોન ટુ પાય એપ્સીલોન નોટ આર ઇન્ટુ આર કેપ અથવા ઈ બરાબર ટુ કે લેમડા અપોન આર ઇન્ટુ આર કેપ આપણને અહીંયા થાય કે સર આ ટુ કે લેમડા અપોન આર કઈ રીતે આવ્યું તો તમારી પાસે સૂત્ર આવું છે ઈ બરાબર લેમડા અપોન ટુ પાય એપ્સીલોન નોટ આર ચલો ટુ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીએ આપણે તો નીચે આવી જાય ફોર પાય એપ્સિલોન નોટ ઇન્ટુ આર આપણે જાણીએ છીએ કે વન અપોન ફોર બાય એપ્સિલોન નોટ બરાબર કે એટલે ટુ કે લેમડા અપોન આર તો આ રીતે ટુ કે લેમડા અપોન આર આપણને સૂત્ર મળે ક્લિયર છે કે આ સૂત્રને કમ્પલસરી દરેકે યાદ રાખવાનું છે ચલો ઓકે હવે આપણે બીજા ઉપયોગમાં જઈએ અનંત વિસ્તારના પૃષ્ઠને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ચલો અહીંયા આપણે એક અનંત લંબાઈનું અહીંયા અનંત વિસ્તાર ધરાવતું જે પૃષ્ઠ છે એ અનંત વિસ્તારવાળા પૃષ્ઠમાંથી અમુક નાનો ભાગ આપણે અહીંયા ધ્યાનમાં લીધો છે ક્લિયર છે કે આ જે પૃષ્ઠ છે એના ઉપર જેમ આગળ આપણે ચર્ચા કરીએ કે હા એને કોઈક વિદ્યુત ભારિત તો આપણે ધારવું જ પડશે એટલે આની ઉપર આપણે સમાન વિદ્યુત ભારનું વિતરણ દર્શાવીએ છીએ પણ આપણે સરળતા ખાતર ધન વિદ્યુત ભાર જ લઈએ છીએ એટલે આને આપણે દર્શાવવું હોય તો આ રીતે એના પર ધન વિદ્યુત ભારથી એને આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ તો તમે જોઈ શકો છો અંદર કે આપણે વિદ્યુત ભારનું વિતરણ એમાં સમાન રીતે રિપ્રેઝેન્ટ કરેલું છે ક્લિયર છે કે એના ઉપર પૃષ્ઠઘનતા હશે જ તો અહીં આપણે સિગ્મા જેટલી પૃષ્ઠઘનતા ધરાવતું અનંત વિસ્તારનો સમતલનો થોડોક ભાગ દર્શાયેલો છે હવે આપણે આ વિસ્તાર જે આપણો આપણી પાસે જે અહીંયા અનંત વિસ્તારનું સમતલ છે એ સમતલથી આગળ તરફ અને એ સમતલની પાછળ તરફ આપણને ક્લિયર છે કે વિદ્યુત ક્ષેત્ર મળવાનું બાકીના કોઈ ભાગમાં નહીં મળે કેમ કે એ સમતલ્ય રચના છે એને ખાલી લંબાઈ અને પહોળાઈ બે જોઈ જાડાઈ હોય નહીં એટલે આપણે અહીંયા આગળ અને પાછળના બે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે આપણે એક નાનો ખંડ આમાં ધારી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એક એ છેદનો ખંડ ધારી લીધો કેમ કે આટલો ખંડ એ બહાર તરફ વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરશે ઓકે બહાર તરફ એ કેટલા અંતર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એના માટે આપણે ફરીથી આગળ અને પાછળ એવા જ સેમ આકારના સેમ ક્ષેત્રફળ ધરાવતા આપણે બે ખંડો લઈ લઈએ એકને આપણે પ્લેટ નંબર વન કહીએ અને બીજું પ્લેટ નંબર ટુ કહીએ મતલબ કે આ બે બિંદુએ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે હવે જો આમાંથી આપણે એક રચનાને ડ્રો કરવા પ્રયત્ન કરીએ તો તમે જોવો છો કે અહીંયા આપણને એક ચતુષ્ફલક મળે છે બીજી ભાષામાં કહીએ તો એક લંબઘન મળે છે ક્લિયર છે કે તમારું બિંદુ એક અને બિંદુ બે બંને એ પ્લેટથી સમાન અંતરે છે અંતરને પણ આપણે અહીંયા દર્શાવી શકીએ તો આપણે બંને આગળ તરફ એક્સ અંતર છે પાછળ તરફ પણ એક્સ અંતર છે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે અહીંયા અક્ષ ઉપર આને ધ્યાનમાં લઈએ છીએ હવે જો હું પ્લેટને ઉદ્ગમ તરીકે લઉં તો જે પાછળનો ભાગ છે એ ઋણ એક્સ અક્ષ ઉપર ગણાય અને આગળનો જે ભાગ છે એટલે કે બે નંબર જે છે એ ધન એક્સ અક્ષ ઉપર ગણાય ચલો ઓકે અને આપણે જો શાબ્દિક રીતે વર્ણન કરીએ તો એ આઠ ક્ષેત્રફળ ધરાવતો લંબ સમાંતર બાજુ ચતુષ્ફલક ગોસેન સપાટી તરીકે આપણે અહીંયા લીધું આકૃતિ પરથી સ્પષ્ટ આપણને દેખાય છે કે બે બાજુઓ એક અને બે વડે જ આપણને ફ્લક્સ મળી શકશે કારણ કે બાકીની જે ચાર બાજુઓ છે એ ચાર બાજુઓને કારણે ઉદ્ભવતું જે ફ્લક્સ હશે એ શૂન્ય થશે અને એનું કારણ એ છે કે ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા અને એ બાજુઓની દિશા બંને એકબીજાને સમાંતર છે અથવા બીજી ભાષામાં કહીએ તો ત્યાંનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર કેવા હશે લંબ હશે તો આપણે એ પોઈન્ટને અહીંયા રિપ્રેઝેન્ટ કરી શકીએ એનો મતલબ થઈ ગયો કે એ ચાર બાજુઓથી આપણને ફ્લક્સ નહીં મળે ફ્લક્સ ફ્લક્સ ફક્ત આપણને એક અને બે આ બે બાજુઓથી જ મળશે ક્લિયર છે કે પાછળ આપણે ઋણ એક્સ અક્ષ ઉપર લેશું આગળ આપણે ધન એક્સ અક્ષ પર લેશું એટલે કે જે એક નંબરનો આટ્છેદ છે એ ઋણ એક્સ અક્ષની દિશામાં રિપ્રેઝન્ટ કરી શકાય અને બે નંબરનો જે આટછેદ છે એને ધન એક્સ અક્ષની દિશામાં રિપ્રેઝન્ટ કરી શકાય અહીંયા બીજી એક વસ્તુ પણ નોંધવા જેવી છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ બંને જગ્યાએ ધારો કે હું એકની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને બેની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે આનો આઠ ક્ષેત્રફળ સદિશ એ પણ આ દિશામાં હશે એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આઠ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એનો ક્ષેત્રફળ સદિશ પણ એ જ દિશામાં છે એનો મતલબ થઈ ગયો કે એક જોડે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો હું કહી શકું કે સર એક જોડે સંકળાયેલું ફ્લક્સ ધારો કે ફાઇવ વન કહું તો ફાઇવ વન બરાબર ઇ ઇન્ટુ એ થાય કેમ કારણ કે બંને વચ્ચેનો ખૂણો ઝીરો છે હું બે જોડે સંકળાયેલું ફ્લક્સની વાત કરું તો ફાઈ ટુ બરાબર શું થાય ઈ એ જ થાય મતલબ કે બંને જોડે સંકળાયેલું ફ્લક્સ સમાન હશે અને એ કેટલું હશે ઈ ઇન ટુ એ જેટલું હા આપણે જ્યારે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ તો ઈ ડેલ્ટા એસથી ભલે કેલ્ક્યુલેશન કરતા હોય પણ ડેલ્ટા એસમાં જ્યારે આપણે નાના નાના બધા ભાગોનો સરવાળો કરીએ એટલે કુલ ક્ષેત્રફળ મળે અને આપણે અહીંયા જે વચ્ચેનો ભાગ છે આનું ક્ષેત્રફળ કેપિટલ એ ધારેલું છે એનો મતલબ કે આઠ છેદ એક અને આઠ છેદ બે એના ક્ષેત્રફળ પણ કેટલા હશે એ જેટલા તો આને આપણે જો શાબ્દિક રીતે વર્ણન કરવું હોય આને આપણે જોયું કે આ ઋણ એક્સ અક્ષની દિશામાં છે બે નંબર જે છે એ ધન એક્સ અક્ષની દિશામાં છે અને એટલે ત્યાં આપણે રિપ્રેઝન્ટેશન કરી શકીએ કે એની જોડે જે સંકળાયેલું ફ્લક્સ છે બંને એક અને બે જોડે એ સમાન હશે અને એનું મૂલ્ય કેટલું હશે ઈ ઇ ઇન્ટુ એ જેટલું હા કાં તો ઇન્ટુ એસ જેટલું જો હું એસ એસને ક્ષેત્રફળ તરીકે લઉં છું તો એસ લખશો તમે અને એ એરિયા લો છો તો કેપિટલ એ લખશો બંને રીતે લખી શકાય એનો મતલબ એવો થયો કે જો મારે કુલ ફ્લક્ષ શોધતું હોય ચલો અહીંયા આને આપણે ઝેડ અક્ષ તરીકે લીધું છે અને આ જે છે એ દિશાને આપણે વાય અક્ષ તરીકે લીધું છે તો આપણે ત્રિપરિમાણમાં બતાવાઈને પ્રયત્ન કરેલો છે તો હવે આપણે એક અને બે જોડે સંકળાયેલું કુલ ફ્લક્ષ તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ફાઈવ બરાબર ફાઈ વન પ્લસ ફાઈ ટુ બરાબર ઈ એ પ્લસ ઈ એ બરાબર ટુ ઈ એ હવે અહીંયા આપણે ક્લિયર છે કે ગોસના નિયમનો ઉપયોગ કરીને પણ કેલ્ક્યુલેશન કરવાનું છે તો ગોસના નિયમનો જો અહીંયા ઉપયોગ કરીએ તો બન સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે ક્યુ બરાબર સીગમા ઇન્ટુ એ જેટલો કેમકે અહીંયા પૃષ્ઠીય ઘનતા આપણે સીગમા ધારેલી છે અને ક્ષેત્રફળ કેપિટલ એ છે તો એના પરથી આપણે અહીંયા કહી શકીએ કે કોસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ એટલે હું લખી શકું ફાઈ બરાબર સીગમા એ અપોન એપ્સિલોન નોટ આપણી પાસે બે સૂત્ર થઈ ગયા ક્લિયર છે સમીકરણ એક અને સમીકરણ બેને જો આપણે સરખાઈએ તો આપણને આવી વેલ્યુ મળશે ટુ ઈ એ બરાબર સીગમા એ અપોન એપ્સિલોન નોટ તમે જોઈ શકો એ એ કેન્સલ થઈ જાય તો આપણને ફાઇનલ જવાબ મળશે ઈ બરાબર સિગમા અપોન ટુ એપ્સિલોન નોટ સદી સ્વરૂપમાં જો આને લખવું હોય તો હું લખી શકું ઈ બરાબર સીગમાં આપણ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ એનકે તમે જોઈ શકો કે આ સૂત્ર પરથી ક્લિયર છે કે અહીંયા કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એકમ સદિશ છે સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ અહીંયા ઈ બરાબર સીગમાં આપણ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ એનકેપ આ સૂત્રમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી એનો મતલબ એવો થઈ ગયો કે જો સમતલ્ય પૃષ્ઠને કારણે હું વિદ્યુત ક્ષેત્રને રચ રચવા પણ પ્રયત્ન કરું તો એ વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર ન રાખતું હોવાને કારણે કોઈ પણ અંતરે એનું મૂલ્ય કેવું મળશે સમાન એટલે કે જો આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે તો મોટાભાગે સમતલ્ય પ્લેટોનો ઉપયોગ કરીને એ મેળવી શકાય છે બીજું આપણે જોયું કે ઈનું મૂલ્ય સિગ્મા ઉપર આધારિત છે એટલે કે જો સિગ્મા ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ મળે અને જો સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ મળે તો આપણે અહીંયા એવું કહી શકીએ કે જો સિગ્મા ધન હોય તો એની દિશા સમતલથી દૂર તરફ અને સિગ્મા ઋણ હોય તો એની દિશા સમતલ તરફ હોય છે ક્લિયર છે કે એક્સ ઉપર આધારિત નથી એ કે ભલે આપણે એક્સ અક્ષને ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેશન બતાવ્યું પણ એક્સ ઉપર એ આધારિત નથી કોઈ પણ દિશામાં એ મળી શકે છે તો ઈ બરાબર જઈએ ગોળાકાર કવચને કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર ચલો અહીંયા પહેલા આપણે એક ગોળીય કવચ ધારી લઈએ યાદ રાખજો ગોળીય કવચ એટલે કે પોલો ગોળો જેની અંદર કોઈ દ્રવ્ય નથી ફક્ત એને સપાટી છે અને એટલે આવી જે રચના હોય એ પૃષ્ઠીય રચના છે ક્લિયર છે કે અહીંયા આપણે જે ગોળીય કવચ ધારી લઈએ છીએ એની ત્રિજ્યા આપણે કેપિટલ આર્ટ ધારીએ છીએ એટલે અહીંયા ઓ કેન્દ્ર બતાવ્યું અને એને ત્રિજ્યાને આપણે કેપિટલ આર્ટથી રિપ્રેઝેન્ટ કરી ત્રીજું કે કવચ ઉપર સમાન વિદ્યુતભાર છે તો સમાન રીતે વિદ્યુતભાર વિતરણ પામેલો છે તો ક્લિયર છે કે આપણે એની પૃષ્ઠીય ઘનતાને પહેલાં ધારી લઈએ તો અહીંયા એની પૃષ્ઠીય ઘનતા આપણે સીગમાં લેશું તો અહીંયા આપણે કહી શકીએ કે આ ત્રીજાનો ગોળાકાર કવચ એના પર સમાન રીતે વિદ્યુત ભાર વિતરણ પામેલો છે અને એની વિદ્યુત ભારની પૃષ્ઠ હવે આપણે કોઈ એક બિંદુ પર આ ગુળીય કવચને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે પણ અહીંયા આપણી પાસે ત્રણ કન્ડિશન બને કવચની બહારનું બિંદુ કવચની અંદરનું બિંદુ અને કવચ પરનું બિંદુ પહેલાં આપણે શરૂઆત કરીએ કવચથી બહારના બિંદુએ ચલો અહીંયા આપણે કવચની બહારનું એક બિંદુ ધારી લઈએ પી જે કેન્દ્રથી આર જેટલા અંતરે છે આ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્રને શોધવું છે એટલે આપણે શું કરશું અહીંયા આર ત્રિજ્યાનો એક ગાવસેન પૃષ્ઠ ધારી લઈએ એક ગોળીય કવચ આપણે દોરી લઈએ તો અહીંયા આપણે એક ગાવેન પૃષ્ઠ ધારી લીધું કેમ કારણ કે આ બધા જ ગાવસેન પૃષ્ઠના બધા જ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર સમાન જ હશે હવે આપણે આને ધ્યાનમાં લઈને કેલ્ક્યુલેશનને વિચારવાનું છે તો અહીંયા આપણે ઓ કેન્દ્ર અને આ ત્રિજ્યા ધરાવતું ગોળાકાર ગાવીન પૃષ્ઠ આપણે કલ્પી લીધું આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે સમાન હશે બીજું તે ત્રીજ્યાવર્તી અંદરથી બહારની દિશામાં હશે કારણ કે અહીંયા આપણે જે પૃષ્ઠીય ઘનતા ધારીએ છીએ એ ધન ભારને કારણે ધારીએ છીએ અને એટલે ત્રિજ્યાવર્તી બહાર તરફ આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે હવે આપણે આના કારણે ક્લિયર છે કે હવે જો મારે અહીંયા વિદ્યુત ક્ષેત્રને કેલ્ક્યુલેટ કરવું છે તો આપણે જેમાં આગળ ચર્ચા કરી આપણે બંને રીતે ત્યાં કેલ્ક્યુલેશન કરશું તો અહીંયા આપણે કહી શકીએ કે સંકળાયેલું ફલક્ષ ડોટ એસ ક્લિયર છે કે ફાઈ બરાબર ઈ એસ કોસ્ટીટા થશે આપણે બધા જાણીએ છીએ કે ગોળીય કવચમાં વિદ્યુત ક્ષેત્ર ત્રીજા બહાર તરફ હશે અને એનો ક્ષેત્રફળ સદીશ પણ ત્રીજા વર્તી બહાર તરફ હશે એટલે એવું કહી શકીએ કે ઈ અને એસ પરસ્પર સમાંતર હશે અને જો બંને પરસ્પર સમાંતર હોય તો ઠીટા ઝીરો થાય અને જો ઠીટા ઝીરો થાય કોસ્ટ કોસ્ટ ઠીટા કોસ્ટ ઝીરો વન થાય અને માટે આપણને એની અંદર ફાઈ બરાબર ઇ એસ કોસ્ટ ઝીરો એટલે કે ઈ એસ મળશે જ્યાં એસ એ જે ગાઉસિયન પુરુષ છે એનું ક્ષેત્રફળ છે અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગોળિયા કવચ હોય એનું પૃષ્ઠફળ કેટલું થાય ફોર પાય આર્ટ સ્ક્વેર તો આપણે એને આ રીતે લખી શકીએ ફાઈ બરાબર ઇ ઇન્ટુ ફોર બાય આર સ્ક્વેર આને રિઝલ્ટ નંબર એક કહી દો હવે આપણે બીજી રીતે સમજશું તો આપણે ગોસના નિયમનો ઉપયોગ કરશું તો અહીંયા આપણે લઈ લઈએ કે ગોસના પ્રમેય પ્રમાણે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સલો નોટ ક્લિયર છે કે અહીંયા ક્યુ એટલે એ ધારેલા ગોસિયન પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભરને આપણે જાણીએ છીએ કે અંદરનો કુલ વિદ્યુતભર એટલે કેટલો તો ગોળિયા કવાચ ઉપર જે ટોટલ છે એ બધો જ લાગુ પડે ચલો તો એની વેલ્યુ કેટલી હશે તો આપણે જાણીએ છીએ કે ક્યુ બરાબર સિગ્મા એસ થશે તો ફાઈ બરાબર સિગ્મા એસ અપોન એપસિલો નોટ ચલો અહીંયા આપણે એસની જગ્યાએ હા ફોર પાઈ કેપિટલ આર્ટ સ્ક્વેર પણ લખી શકીએ કારણ કે એ જે ગોળીય કવચ છે એનું કુલ પૃષ્ઠફળ છે તો આપણી પાસે ફાઈ બરાબર સિગ્મા ઇન્ટુ ફોર પા આર્સ સ્ક્વેર અપોન એપ્સિલો નોટ અને રિઝલ્ટ નંબર બે કહી દઈએ સમીકરણ એક અને બેની જો આપણે વાત કરીએ અહીંયા એને જો સરખાઈએ

કારણ સિમ્પલ છે કે તમારી પાસે જે સૂત્ર આવ્યું તો આપણી પાસે સૂત્ર આવું આવ્યું ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ કેપિટલ આર્ટ સ્ક્વેર અપોન સ્મોલ આર્ટ સ્ક્વેર ચલો સિકમાની જગ્યાએ આપણને ખબર છે કે સર સિકમાની જગ્યાએ આપણે લખવું હોય તો ક્યુ અપોન ફોર પાય કેપિટલ આર્ટ સ્ક્વેર લખી જાય તો એને લખી નાખો વન અપોન એપ્સિલોન નોટ નામ લેવા દો આર્ટ સ્ક્વેર અપોન આર્ટ સ્ક્વેર તમે જોઈ શકો આ સ્ક્વેર આ કેન્સલ તો ક્યુ અપોન ફોર પાય એપ્સલોન નોટ આર્ટસ્ક્વેર આવું સૂત્ર મળે અને ક્લિયર છે કે આ કે ક્યુઅપોન આર્ટસ્ક્વેર એટલે કે એક બિંદુવત વિદ્યુત પાનને કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આર અંતરે આપણે જે શોધતા હતા એ જ સૂત્ર આપણને અહીંયા મળ્યું ક્લિયર છે કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ બહારના બિંદુ માટે તો એને આપણે યાદ રાખવાનું ઓકે તો અહીંયા આપણને આ બે સૂત્ર અહીંયા અગત્યના મળે છે તો આના પરથી આપણે એવું કહી શકીએ કે નંબર વન કે આપણી પાસે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું ઈ બરાબર ફોર પાય ક્યુ અપોન ફોર પાય એપ્સિલો નોટ સ્ક્વેર એને સદી ભાષામાં મારે જો લખવું હોય તો હું લખી શકું એને સદીશ સ્વરૂપે ઈ બરાબર ક્યુઅપોન ફોર પાય એપ્સિલો નોટ આર્ સ્ક્વેર બીજો જેમ મેં પોઈન્ટ હમણાં કીધો એમ કે અહીંયા ક્યુ ગ્રેટર દેન ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર બાર તરફ ક્યુ લેસ દેન ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં હોય ક્લિયર છે કે આ વિદ્યુત ક્ષેત્ર એ ક્યુને કેન્દ્ર ઓ પર મૂકવાથી મળતા વિદ્યુત ક્ષેત્ર જેટલું જ મળે છે અને ત્રીજો પોઈન્ટ અહીંયા આપણે એવું કહી શકીએ કે કવચની બહારના બિંદુઓ મળતે મળતું વિદ્યુત ક્ષેત્ર જાણે કે કવચનો સમગ્ર વિદ્યુત ભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના જેટલું જ મળે છે અને એટલે આના જ્યારે દાખલા પૂછાય છે કવચના ત્યારે તમે કવચની જગ્યાએ કેન્દ્ર પર વિદ્યુત ભાર મૂકીને પણ ગણતરી કરો તો બહારના બિંદુઓ માટે જવાબમાં કોઈ ફર્ક પડતો નથી અને એટલા માટે આ પોઈન્ટ અગત્યનો છે તો કમ્પ્લીટ આને આપણે યાદ રાખવાનો છે ચલો આ થઈ ગયો આપણી પાસે બહારના બિંદુ માટે હવે આપણે અંદરના બિંદુ માટેની જો ચર્ચા કરીએ ફરીથી આપણે કવચને ધ્યાનમાં લઈએ તો અંદરના બિંદુ માટે આ લેસ કેપિટલ આર માટે ફરીથી આપણે એક કવચ ડ્રો કરી નાખ્યું ક્લિયર છે કે એની ત્રિજ્યા કેપિટલ આર છે ચલો એને આપણે રિપ્રેઝેન્ટ કરી દીધી પુરુષ ઘણતા એની સીગમા છે જેમાં આગળ ચર્ચા કરી હતી એમ હવે આપણે અંદરનું કોઈ એક બિંદુ પી લઈએ કે જે આર અંતરે છે કેન્દ્રથી તો અંદર એક આર ત્રિજ્યાનું આપણે ગૌસેન પુરુષ ધારી લઈએ આપણે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રે શોધવું છે ચલો અંદર આપણે એક ગોશિયન પૃષ્ઠ ધારી લીધું આપણે જાણીએ છીએ કે આ ગોશિયન પૃષ્ઠની અંદર સમાયેલો વિદ્યુતભાર શૂન્ય છે કારણ કે બધો જ વિદ્યુતભાર પૃષ્ઠ ઉપર છે એની અંદરનું આ ગોશ્યન પૃષ્ઠ છે તો ગોશન પૃષ્ઠની અંદર તો વિદ્યુતભાર છે જ નહીં અને આપણે જાણીએ છીએ કે અંદર જો વિદ્યુત ભાર જ નથી તો ફ્લક્ષ શૂન્ય હોય અને જો ફ્લક શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય જ હોય એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આને આપણે યાદ રાખશું તો અહીંયા આપણે પોઈન્ટ લખી શકીએ કે આ વાળો ગોળાકાર આકારનું ગાઉસેન પૃષ્ઠ લઈએ તો આ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર શૂન્ય થશે અને આથી પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે પોઈન્ટને ખાસ આપણે યાદ રાખવાનો છે હવે આપણે જોઈએ અહીંયા કે કવચ પરનું જો બિંદુ હોય તો જેમ આપણે આગળ ચર્ચા કરી કે કવચ પર પણ ભલે આપણે બિંદુ લઈએ પણ આપણે કવચ પરનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઈ શકાય અને જો કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો લઉં છું તો આ તો સિમ્પલ વસ્તુ થઈ કે ક્યુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો તો આપણી પાસે એનું સૂત્ર તો છે જ તો આપણે અહીંયા સહેલાઈથી લઈ શકીએ ઈ બરાબર ક્યુ અપોન ફોર બાય એપસીલો નોટ આર સ્ક્વેર તો આપણે આ સૂત્રને હા જો સપાટી પર વિદ્યુત ભાર છે તો આ સૂત્રની મદદથી આપણે એના કેલ્ક્યુલેશન કરી શકશું તો દરેકે ત્રણે ત્રણ જે થિયોટિકલ પોઈન્ટ છે એને સારી રીતે સમજી લેવાના કેમકે હવે આપણી જે નેક્સ્ટ વિડિયો લેક્ચર મારો જે બનશે એ આના રિલેટેડ જેટલા પણ દાખલા આવતા હશે એના રિલેટેડ હશે ચલો ઓકે સો સ્ટે હોમ વર્ક હાર્ડ લર્ન હાર્ડ થેન્ક યુ